એમનો પ્રેમ છે કે તમે બધા આવીને બે કવિતા વાંચો, પરંતુ તમારો પ્રેમ એમના પ્રત્યે કેટલો છે, એક શેરથી પણ માણસ જીવી જતો હોય. એટલે આપણે સમયનું અનુસંધાન જાળવીને આપણે કામ કરીએ. કદાચ આ ખંડ 11 વાગે પૂરો થાય, કારણ કે આપણે 2 કલાકનું કવિ સંમેલન છે, 20 કવિઓ છે, પણ આપણે એમાં એટલે તમારી બધાનો પ્રેમ, તમારા બધાનો જીગરભાઈ પ્રત્યે કેટલો છે આજે જોવો છે. આપણે તમને 2 કવિતા માટે હું વિનંતી કરું એમના દ્વારા, પણ તમે એક શેર બોલીને જાઓ એવો મારો આગ્રહ છે. આપણે જેવું મોદી ખંડમાં છીએ, આ ગઝલ લખવાનું કારણ એ જ છે, પાંદડે ભીગું કરેલું તે જ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખના ખૂણે હજી એ ભેદ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે, શબ્દ ક્યાં પોતે સુવાળે છે એ જ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે, એ ખુશી છે અને સામે ભેદ છે. આપણી પાસે ટીવી સેટ છે, મોબાઈલ સેટ છે, ડાઇનિંગ સેટ છે, સોફા સેટ છે, અને છતાંય આપણે અપસેટ છીએ. સોમવારની સવારથી શરૂ કરેલું કામ શનિવારની સાંજ સુધી અવિરતપણે ચાલ્યા જ કરે, એટલે સોમવારથી શનિવાર સુધી મુલતવી રાખેલા કામોને પૂરા કરવામાં રવિવાર આખો પૂરો થઈ જાય, અને રવિવારની સાંજનું કોઈ ભવ્ય રેસ્ટોરન્ટનું કેન્ડલ ડિનર પણ આપણને સેટિસ્ફાઈડ ના કરી શકે, ત્યારે મને શ્યામ સાધુ યાદ આવે. ઉડ ઉડ કરતું એ બીજું નિરાંત કરે છે, અંદરના પંખીની સંતો વાત કરે. આપણે અંદરના પંખીની વાતો કરવી છે, ભીતરની વાતો કરવી છે, મહિલાની વાતો કરવી છે, ત્યારે સીધી જ વિનંતી કરવી છે શ્રી દુષ્યંત કુમાર સિંહ, શ્રી કલ્પેશ રામાનુ અને શ્રીમતી જયનિકા ઠક્કર, ત્રણેય મિત્રો આવે અને પોતાનો પ્રેમ જીગરભાઈ ઠક્કર પ્રત્યેનો બતાવે. આમ તો અમે કવિ કવિતાની જ વાત કરી છે, કોઈ પણ મુક્તક, અને આપણે મિત્રો લાઈવ પ્રસારણ કરવાનું બંધ રાખીશું, અહીંયા વિડીયો રેકોર્ડિંગ થાય છે. તમે કવિતાઓને માણો, તમારા મોબાઈલ સ્વિચ ઓફ કરીને તમારા કિસ્સામાં મૂકી દો, તમારા કાનમાં અમારે ગુજરાતી ગુજરાતી કરી દેવું છે, તમારા કાનમાં કવિતા કવિતા કરી દેવું છે. વિનંતી કરું શ્રી દુષ્યંત કુમારને, કલ્પેશ રામાનુજને, જયલતા ઠક્કરને આવે અને ક્રમબદ્ધ પોતાની કવિતા રજૂ કરે. કે એક વર્ષે ગયો હું મંદિર તો એ ફરાર હતા, એક વર્ષે ગયો હું મંદિર તો એ ફરાર હતા, પેલા ઈશ્વરને પણ 11 માસના કરાર હતા. ગઝલ છે કે પાતળી એ ડાળ પર એકાદ માળો થઈ જશે, પાતળી એ ડાળ પર એકાદ માળો થઈ જશે તો પછી એ જાતને થોડો સહારો થઈ જશે. ને મેં આંખને કહ્યું કે ચાલવાનું રાખતું, મેં આંખને કહ્યું કે ચાલવાનું રાખતું, સ્વપ્નના આ ગેસથી આંખે ભરાવો થઈ જશે. ને દુઃખને અમે હેલ્મેટ આપ્યું કે ઉતાવળ ન કર, દુઃખને અમે હેલ્મેટ આપ્યું કે ઉતાવળ ન કર, ઘેર તું નહીં પહોંચે તો સુનકારો થઈ જશે. ને થાંભલા ડિવોર્સ માગે ત્યાં કરોડિયો કહે, થાંભલા ડિવોર્સ માગે ત્યાં કરોડિયો કહે, ઝાડ હું ભૂંધીશ તો પાછો મેળ થઈ જશે. ને સ્વપ્ન નીચે તું શરમનું સેજ પેકિંગ મૂકી દે, સ્વપ્ન નીચે તું સેજ શરમનું પેકિંગ મૂકી દે, જો ખસી ના જાય તો ઘસારો થઈ જશે. ને કર્મચારી જેમ નીચા વર્ગના માગ્યા કરે, કર્મચારી જેમ નીચા વર્ગના માગ્યા કરે, સ્વાસ્થ્ય લઈ લે આ હવાનું પ્રમોશન થઈ જશે. બીજી એક રચના છે કે એટલે મૃત્યુના લાંબા હાથ વધતા જાય છે, એટલે મૃત્યુના લાંબા હાથ વધતા જાય છે, શ્વાસના ટેકા મરણને રોજ મળતા જાય છે. ને સુખ માટે સીટ ક્યાં છે દેહની આ સીટ પર, સુખ માટે સીટ ક્યાં છે દેહની આ ટ્રેનમાં, થઈ પ્રવાસી કેટલા દુઃખ રોજ ચડતા હોય છે. ને લીલ જેવું નથી આળસુ પાણી ઉપર, લીલ જેવું કંઈ નથી આળસુ આ પાણી ઉપર, જળ ઉપર લીલા કલરના કાટ વળતા હોય છે. ને એક પાછળ એક લાઈનમાં જ આવે છે બધા, એક પાછળ એક લાઈનમાં જ આવે છે બધા, આંસુઓ પણ કેવું ડિસિપ્લિન કરતા હોય છે. ને આપણી પાસે બરફની હોય મિલકત એ પછી, આપણી પાસે બરફની હોય મિલકત એ પછી, ત્યાં તડકાના દરોડા પડતા હોય છે. આભાર. એક
આવે નહીં. ના સમજને કોણ સમજાવે સમજ, ના સમજને કોણ સમજાવે સમજ, આ પટારા નીજ તો ચાવી નહીં. આપ ધરતી એક એને વેર શું, આપ ધરતી એક એના વેર શું, કેમ વચ્ચે લાગણી વાવી નહીં. હું ઉતારા શોધતો રખડું સનમ, હું ઉતારા શોધતો રખડું સનમ, જાત મારી કેમ અપનાવી નહીં. તું થયો આઝાદ હું ગુમનામ છું, તું થયો આઝાદ હું ગુમનામ છું, કેમ મારા દેશમાં રાવી નહીં. આંખમાં ખટકી રહ્યા છે આંસુઓ, આંખમાં ખટકી રહ્યા છે આંસુઓ, હા ગળે અટકી રહ્યા છે આંસુઓ. કેટલો વિહવળ બન્યો છું શું કહું, કેટલો વિહવળ બન્યો છું શું કહું, દર બદર ફટકી રહ્યા છે આંસુઓ. કંઈક તો ભારે હૃદયમાં બંધ છે, કંઈક તો ભારે હૃદયમાં બંધ છે, પાપણે ભટકી રહ્યા છે આંસુઓ. પ્રેમની સોબત ઘણી છે આ કરી, પ્રેમની સોબત ઘણી છે આ કરી, માંચડે લટકી રહ્યા છે આંસુઓ. હું થયો ગુમનામ નાખ્યો કેદમાં, હું થયો ગુમનામ નાખ્યો કેદમાં, પાક થઈ છટકી રહ્યા છે આંસુઓ. અસ્તુ.